નમસ્તે અમારી યુટ્યુબ ચેનલ તરફથી દરેક દર્શક મિત્રોને જય શ્રી રામ ભારત સરકારે એકવીસ દિવસની લોકડાઉનની સ્થિતિ જાહેર કરી છે ત્યારે રામાયણના ભાગ લોકો ઘરે જોઈ શકે તેના માટે ફરીથી રામાયણના ભાગ શરૂ થયા છે તો હવે આપણે આજે તમને એ માહિતી આપીશ કે તમે ટીવીની અંદર કઈ કઈ ચેનલ ઉપર રામાયણ આપવાની છે કેટલા ભાગ પ્રસારિત થવાના છે અને મોબાઈલની અંદર પણ તમે આ રામાયણ કઈ રીતે જોઈ શકો છો તો મિત્રો અત્યારનો રજાનો સમય છે બાળકો પણ તમારી સાથે હશે તો બાળકોને પણ ખાસ મિત્રો આ રામાયણના ભાગ જોરાવો જેથી જે છે તેમનામાં એક અલગ પરિવર્તન આવી શકે તો જોઈશું શું છે ન્યૂઝ મિત્રો તેત્રીસ વર્ષ પછી ફરીથી રામાયણ જે છે એ પ્રસારિત તેનું પ્રસારણ થવા લાગ્યું છે પહેલો એપિસોડ છે તેનો સવારે નવ વાગે આવશે અને બીજો એપિસોડ રાત્રે નવ વાગે શરૂ થશે દૂરદર્શનની ચેનલ ઉપર જે છે એ પ્રસારિત કરવામાં આવશે તો પહેલાં એવું કહેવાય છે કે કે જ્યારે રામાયણ મિત્રો પ્રસારિત થઈ ત્યારે એ જોવા માટે રસ્તા જે છે સુમસામ થઈ જતા હતા કોઈ પણ વ્યક્તિ ક્યાંય જોવા મળતો ન હતો એટલું બધું રામાયણનું જે છે એ તેનું જોવાનું જે છે લોકોમાં હતું કે લોકો રસ્તે જતા હોય પણ જો રામાયણ ચાલુ થાય ત્યારે એ લોકો દરેકની ઘરે એ બેસી જતા હતા રામાયણ જોવા માટે અને એ જ રામાયણ આજે ફરીથી પ્રસારિત થઈ રહી છે તો જોઈએ રામાયણ છે એ મિત્રો ડીડી નેશનલ ઉપર પ્રસારિત થવા જઈ રહી છે રામાયણ છે તમે મિત્રો જોઈ શકો છો ડીડી નેશનલમાં તેમાં જે મિત્રો એરટેલ ડિજિટલ ટીવી ચેનલ વાપરે છે તેમનો ચેનલ નંબર એકસો અડતાલીસ છે એરટેલ ડીટીએચ ચેનલ નંબર જે વાપરે છે તેમનો બસો નેવ્યાશી નંબર છે ટાટા સ્કાય વાપરે છે તેની અંદર એકસો ચૌદ નંબરની ચેનલ હશે ડીશ ટીવીની અંદર જોઈએ તો એકસો ત્રણ નંબર વિડીયોકોન જે છે તેમને એકસો ઓગણપચાસ નંબર છે એથવે ચેનલ નંબર હશે તેની અંદર બસો એકસઠ અલગ અલગ ઓપરેટરો છે તો સન ડાયરેક્ટ ટીવી જે છે તેમને ત્રણસો દસ નંબર છે બિગ ટીવીની અંદર બસો પાંચ નંબરની ચેનલ છે જીટીપીએલ હશે જેમની તેમને ઝીરો પાંત્રીસ નંબરની ચેનલ છે ડીઈ એ તો તેમને એકસો આડત્રીસમો નંબર છે અને ડીડી ફ્રી ડિશ તો તેને ચેનલ નંબર એક હશે તો આ રીતે મિત્રો આ ચેનલ ઉપર પ્રકાશિત કરવામાં આવશે એટલે મૂળ તો ડી નેશનલ ઉપર જ પ્રકા પ્રસારિત થવાનું છે પણ જે અલગ અલગ આપણે વાપરતા હોઈએ છીએ ડીશ ટીવી તેની અંદર આ નંબર પ્રમાણે તમને એડીડી નેશનલ જોવા મળશે એ જ રીતે મિત્રો મહાભારત પણ શરૂ થઈ છે તો મિત્રો એપિસોડ જે છે એ તમને જણાવ્યું તેમ કે દૂરદર્શન ઉપર સવારે નવ વાગે અને સાજે નવ વાગે જોવા મળશે હવે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન એ હતો કે મોબાઈલની અંદરથી કઈ રીતે જોઈ શકાય તો જો તમારી પાસે જીઓ હશે મિત્રો તો તમે જીઓ ટીવી ખોલી શકો છો તો તમે પ્લે સ્ટોરમાં જાઓ પ્લે સ્ટોરમાં જઈ અને જીઓ ટીવી ખોલી શકો છો જીઓ ટીવી ખોલી અને તમે એ રીતે ડાઉનલોડ કરી શકો છો એટલે જીઓ ટીવીની એપ્લિકેશન પ્લે સ્ટોરમાં તમે જાઓ અને પ્લે સ્ટોરમાં જઈ જીઓ ટીવી જે છે એ તમે ડાઉનલોડ કર જીઓ ટીવી લખશો એટલે એ તમને જોવા મળી જશે અને પછી તમે એ રીતે જોઈ શકો છો તો તમે પ્લે સ્ટોરમાં જઈ અને જીઓ ટીવી ડાઉનલોડ કરી લેજો અન્ય બાબતે પ્રશ્ન હોય તો કોમેન્ટ કરતાં રહેજો થેન્ક યુ અબરાબર સૌને જય શ્રી હીરા જય શ્રી હનુમાન